રાડોનો રિવ્યુ કરવાનો છે રી રિવ્યુ કરવાનો છે એટલે કે જ્યારે ફિલ્મ રિલીઝ થતી આપણે રિવ્યૂ ઓલરેડી કરેલો જ હતો પણ અમુક વાતો એવી હતી કે જે આપણે ત્યાં કરી નહોતી જ્યાં થઈ નહોતી શકી કે પછી ભૂલાઈ ગઈ હતી કે જે કાંઈ હતું એ ફરીવાર મેં ફિલ્મ જોઈ તો એમ થયું કે ભાઈ ના અમુક વાતો છે જે કરવા જેવી ખરી પબ્લિકને જણાવવા જેવી ખરી આપણે બીજી વાર એકવાર ફરીવાર આપણે વિડીયો બનાવી રાખ્યા તો જે વાતો ત્યાં નથી થઈને એ આપણે અહીંયા કરવાની ટ્રાય કરીશું અને સાથે સાથે એ વાત પણ આપણે કરીશું કે પબ્લિકે ફિલ્મ કેમ એક્સેપ્ટ ન કરી કેમ ફિલ્મ ફ્લોપ ગઈ આટલી સરસ ફિલ્મ હતી તો આપણે એના પર પણ થોડોક પ્રકાશ નાખવાની ટ્રાય કરીશું શરૂઆત આપણે હું સ્ક્રીન પ્લેથી કરીશ આખી ફિલ્મનો સ્ક્રીન પ્લે બહુ સરસ છે એમાં એક સેકન્ડ એક ક્ષણ એક મોમેન્ટ એવી નથી કે તમે મોબાઈલ કાઢો અને ઇન્સ્ટાગ્રામ છે અને ચેક કરો એવી આ આખા 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 ફિલ્મમાં કંઈ સ્ક્રીન પ્લે નથી એટલે કે બોર તમને કંઈ નથી કરતો પણ એ સમયમાં બે હજાર બાવીસમાં પહેલી પિસ્તાલીસ મિનિટનો જે સ્ક્રીન પ્લે છે ને એ ઘણી પબ્લિકને બોર કરતો હોય છે કારણ કે ત્યારે એવું હતું એ પિસ્તાલીસ મિનિટ વાળો જ રાડોનું સ્ક્રીન ને એ ત્યારે મગજ થોડો થોડો ભાર દેવો પડે થોડુંક વિચારવું પડે એ ટાઈપનો સ્ક્રીન પ્લે ત્યારે લાગતો હતો પણ એનો સ્ક્રીન પ્લે જ્યારે બે હજાર ચોવીસમાં આવ્યો ને મહારાજા ફિલ્મ અને થાઉઝન્ડ બેબી નામની વેબ સિરીઝ આ બંનેમાં જ્યારે એ ટાઈપનું આવ્યું ને ત્યારે પબ્લિકે બહુ વખાડ્યું એટલે બે હજાર બાવીસમાં કેડીએ આપણને બતાવી દીધું ને પણ હકીકતમાં બે હજાર ચોવીસમાં બતાવવી જરૂર હતી એટલે પહેલાં પિસ્તાલીસ મિનિટ વાળો સ્ક્રીન પ્લે છે ને હું એને એડવાન્સ સ્ક્રીન પ્લે નામ આપીશ કારણ કે હકીકતમાં એ બે હજાર ચોવીસમાં બતાવવાની જરૂર હતી પણ આ લોકોએ બે હજાર બાવીસમાં બતાવી દીધું સમજાણું જાણું એટલે ત્યારે કેવું હતું કે અમુક અમુક સ્ક્રીન પ્લેમાં તમે જુઓ તો ઘટના છે ને એ તમને બતાવે એ સીન તમને બતાવે પણ એ સીન તમારે યાદ રાખવો પડે પછી એ યાદ રાખવાનું કારણ છે યાદ રાખવું ને તો પછી ભવિષ્યમાં એ સ્ટોરી સાથે ક્યાંક ને ક્યાંક એ સીન કનેક્ટ થતો હોય એટલે જ્યારે એ ફિલ્મ આગળ ચાલે એટલે તમને ખબર પડે પછી એ સીનના સંલગ્ન કંઈક ને કંઈક એ સીન આવે ત્યારે તમને એમ થાય ઓકે આ જે પેલો સીન હતો એ આની સાથે કનેક્ટ હતો એવું મહારાજામાં પણ તમે જોયું હોય છે પછી થાઉઝન્ડ બેબીમાં પણ તમે જોયું હોય છે એવું રાડોમાં હતું પણ ત્યારે તો કેવું બે હજાર બાવીસમાં મને એવું છે કે પબ્લિકને એમ થયું છે કે ભાઈ કોણ આ માથાકૂટ કર્યા તો મગજનો દુખાવો છે એટલે કદાચ ક્યાંક ને પબ્લિક પબ્લિકે એમ કીધું હશે કે ભાઈ શરૂઆતનું થોડુંક ફિલ્મ બોર કરે છે અને થોડુંક આમ છે આમ છે એટલે આ કારણ લગભગ હોઈ શકે કે ફિલ્મ એક્સેપ્ટ ના કરી કારણો ઘણા હશે પણ આ એક કારણ મને એવું લાગે છે કે કદાચ આવું હશે પણ હકીકતમાં એ જબરજસ્ત હતું એ કામ જે હતું એ બહુ સરસ હતું સ્ક્રીન પ્લે રાઇટરને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા પડે મને તો ભાઈ જબરજસ્ત લાગ્યું જે બે હજાર ચોવીસમાં બતાવું હતું એને બે વર્ષ બે હજાર બે વર્ષ પહેલા જ એટલે કે બે હજાર બાવીસમાં આપણને બતાવી દીધું બીજી વસ્તુ કે આ ફિલ્મ સાથે જેટલા પણ વ્યક્તિ જોડાયેલા છે ને બધાના વખાણ કરવા પડે કાસ્ટિંગ ડિરેક્ટરના પણ વખાણ કરવા પડે કારણ કે કાસ્ટિંગ બહુ બહુ સરસ થયું છે એક પણ કેરેક્ટર એવું નથી કે ત્યાં તમે બીજા કોઈને વિચારી શકો એક્ઝામ્પલ તરીકે તમે સીએમના પાત્રમાં હિતેન સરને જોવો છો તો તમે ત્યાં વિચારી ન શકો કે આની જગ્યાએ કદાચ બીજા કોઈક હોત તો એવું કામ પછી એને પરફેક્ટ કરેલું છે હિતેન સરે એટલે હિતેન સર તમે જોઈ લો કે પછી તમે એક સામાન્ય પોલીસવાળો તમે જોઈ લો હિતુ કનોડિયા છે એ પાત્રમાં પણ તમે એની જગ્યાએ બીજા કોઈને લગભગ વિચારી ન શકો કારણ કે એણે પણ કામ બહુ સરસ કર્યું છે એની સાથે જ તમે જુઓ તો ભાઈ હોસ્પિટલનો ઓનર છે તો ભરત ચાવડાએ રોલ નિભાવેલો છે તો ભરત ચાવડાની જગ્યાએ તમે બીજા કોઈને ત્યાં વિચારી ન શકો કે આની જગ્યાએ કદાચ આવો તો વધારે સારું બનત તો કાસ્ટિંગ બહુ જબરજસ્ત થયું છે ઈચ એન્ડ એવરી કલાકાર બધાએ કામ પણ બહુ જોરદાર કર્યું છે નાનો નાનો કલાકાર કેમ ન હોય કામ બધાનું બહુ સરસ હતું કેમેરા એંગલ પણ અમુક અમુક ડ્રોન શોટ તમે જોવો બહુ બહુ સરસ હતા એ કેમેરા એંગલ તમને કહું ને તો જ્યારે હિતુ કનોડિયા પોલીસવાળા પાસે મદદ માંગે છે કે પેલું પેલું ફૂટેજ મને તું છે હવે પોલીસવાળો જ્યારે જીપ લઈ અને એ નદીની નદી જે ઓલી પેલી કહેવાય ને એની બાજુમાં એની ગાડી ચાલતી હોય છે બ્રિજ ઉપર હિતુ કનોડિયા ઊભા હોય છે અને કેમેરો એક બાજુ ગાડી હોય છે અને એક બાજુ કેમેરો હોય છે બંને એક સાથે ચાલ્યા જતા હોય છે તો એ કેમેરા એંગલ છે ને એ પણ જબરજસ્ત છે આવા ઘણા છે તો કેમેરા એન્ગલ કેમેરામેનનું કામ પણ જબરજસ્ત છે બધા બધાએ પોતપોતાની રીતે પોતપોતાનું જે નાનું નાનું મગજ હકાવીને જે રીતે આખી ફિલ્મ તૈયાર કરી છે બોલિવૂડ લેવલની તૈયાર કરી છે એવું કહી શકાય ફરિયાદ આપણે ઘણી હતી કે ભાઈ ગુજરાતીમાં નકરું કોમેડી કોમેડી લગન લગન એવું બધું બને છે તો કેડીએ નવો ટ્રાય કર્યું કે હાલો તમને હું બોલીવુડ લેવલની ફિલ્મ આપી દઉં પછી આપણે જોઈએ શું થાય છે પછી એક તમે કેજી ચેપ્ટર ટુ જોઈને એમાં તમે પેલી એક સીન જોયો હશે કે સ્ક્રીન બ્લેન્ક થઈ આખી બ્લેક થઈ જાય પણ મ્યુઝિક શરૂ હોય તો આમ આખું આમ કહેવાય ને કે બ્લેક થઈ જાય અને મ્યુઝિક શરૂ હોય તો એ વસ્તુ પણ અહીંયા છે રાડોમાં પણ એક સીનમાં એવું આવે છે એટલે જે કર્યું એ ટૂંકમાં અત્યાર સુધી ગુજરાતીમાં આપણે જે નહોતું જોયું ને એ બધું બતાવવાની ટ્રાય રાડોમાં કરી છે મેં કરશો એ બીજીએમ પણ બધા જ જબરજસ્ત છે શરૂઆતનું તમે બીજી એમ જોઈ લો જ્યારે નંબર સ્ક્રીન પર આવતા હોય છે બધાના નામ બધા આવતા હોય છે એ બીજીએમ તમે જોઈ લો કેટલું જબરજસ્ત બીજીએમ છે પછી વચ્ચે વચ્ચે ઘણા ઘણા સીન વાઈઝ બીજી એમ બદલાય છે બહુ જબરજસ્ત છે ગીતો નથી પણ એક ગીત છે જ્યારે ઓલા પ્રભુ ધામમાં જાય છે અને ત્યારે જે ઓલા ઓસમન બીરના અવાજમાં ગીત છે એ પણ આ ભજને ભજન ટાઈપનું છે પણ એ સારું છે એટલે બધા કલાકારોની એક્ટિંગ સારી છે કાસ્ટિંગ સારું છે ડિરેક્શન સારું છે કેમેરા એંગલ સારું છે કલર ગ્રેડિંગ પણ બહુ સરસ છે ડાયલોગ પણ બહુ સારા છે ફિલ્મમાં એટલે એક આમ મજા આવે એવી ફિલ્મ છે પણ હવે નો રિલીઝ સોરી એક્સેપ્ટ ન કરી પબ્લિકે શું કામ ન કરી તમારે કંઈ મત અનુસાર જે કંઈ કારણો હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને ફિલ્મને એ રેટિંગ આપી છે હવે એ રેટિંગ આપી છે તો પણ આમાં ફિલ્મમાં નથી ગાળ નથી કોઈ ન્યૂડ સીન નથી કાંઈ લોહી લુહાણવાળા દ્રશ્યો ખાલી કાચ ફોડે છે અને ગાડીઓ સળગે છે બસ સળગવાના દ્રશ્યો છે અને કાચ ફોડવાના દ્રશ્યો છે એમાં એણે આ બધા એડ એ સર્ટિફિકેટ આપી દીધું મને એફિકેટવાળું જે આખો તંત્ર છે ને એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના વિરોધમાં કંઈક ને કંઈક કામ તો કરે જ છે મને એવું લાગે છે છેલ્લા એક વર્ષથી મને એવું લાગે છે કે નહીં આ હકીકતમાં આવું છે જ એટલે એ સર્ટિફિકેટના લાઈક આ ફિલ્મ નથી એ સર્ટિફિકેટ ન આપવું પડે જોઈએ પણ ઠીક છે વાંધો નહીં જે થઈ છે ચાલો તો ફાઇનલી હવે ફિલ્મ છે રાડા શેમા પર આવી ગઈ છે ન જોયું તો હું તમને રેકમેન્ડ કરીશ કે ભાઈ જોઈ લેજો ખરેખર જોવાલાયક ફિલ્મ હતી પણ હવે ન ચાલી તો ન ચાલી તમારા મતે કંઈ રીઝન હોય કે નહીં ચાલવાના એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ